विद्यार्थी मित्रों, नमस्कार गुरु અને વાસુદેવ વિદ્યાલય ની YouTube ચેનલ માં હું તૃપ્તિ બાલજી આપનું સ્વાગત કરું છું. પાઠ 21 નો પાણી બચાવીએ એનું આપણે એક પેજ જોયું. હવે આપણે આગળ પાઠ ને જોઈએ, જેથી કરીને બોર્ડ વર્ક પણ થતું જાય, પ્રશ્નના જવાબ પણ થતા જાય અને આપણે બબે પેજ પણ સાથે પાઠના કરતા જઈએ. પહેલા પેજ માં આપણે જોયું એટલે સમજૂતી જોઈએ કે પાઠ શું કહેવા માંગે છે, પાઠમાં શું સમજાવવાનું છે. હવે અહીંયા પેજ નંબર ખોલો તમે 144, બરાબર ને? પાણી બચાવી. હવે જો આપણે પહોંચ્યા છીએ, આપણે ચિત્ર જોયું, જો ચિત્ર જુઓ પાઠનું તો એમાં તમને ખ્યાલ આવશે કે જો બબે વાના માથા ઉપર લઈએ ને બાઈઓ, જો દૂર દૂર સુધી પાણી ભરવા જાય છે. આ બાઈઓ ક્યાંથી જો આવે છે, પાણી ભરવા માટે આવે છે. પછી અહીંયા તળાવમાંથી પાણી ભરે છે. આ રાજસ્થાન ના ગામ ની વાત છે. આપણે જોયું બાજલપુર ગામ, કયું? માધુર નું ગામ છે. હવે જો અહીંયા બધા પાણી ભરવા માટે મહેનત કરવી પડે છે. હવે પેજ નંબર 145 જે આપણે પહોંચ્યા છીએ ત્યાં, અહીં પાણી પહોંચાડવામાં આવે છે. જો અહીંયા શું કે છે કે ક્યારેક પગના પંજા પડી જાય છે, ક્યારેક પગમાં ફોલાવો પડી જાય છે. અહીં પહોંચાડવામાં પાણી આવે છે, ગામમાં પાણી ભરેલી ટ્રેન આવે છે. આ વખતે ગામમાં બધા ખૂબ ખુશ થઈ જાય છે. જો ક્યારેક તેના ગામમાં પાણી માટેની પાણી ભરેલી ટ્રેન આવે છે તો એમાંથી બધાને પાણી આપે છે. હવે માધુના પિતાજી તેમની ઊંટ ગાડી લઈને પાણી ભરવા જાય છે. જો આપણે જોયું કે રાજસ્થાન ની અંદર ઊંટ વધારે હોય ને, એના પગના તળિયા ઉપર ગાદી હોય. આપણે ઊંટ વિશે લખી છે નિબંધ કે અથવા 5 વાક્યો લખીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે બીજા પ્રાણીઓ કરતા ઊંટ છે એ રણનું વાહન કહેવામાં આવે છે, કે રણની અંદર તે સરસ રીતે ચાલી શકે છે. તેના પગે ગાદી હોય છે, તેથી તે રેતી ઉપર, ગરમ રેતી ઉપર પણ ચાલે છે. અને ત્યાં વધારે પડતા બધાને ઊંટ ની ગાડી હોય જ છે, અથવા તો ઊંટ પાળેલા હોય છે. તો જો માધુના પિતાજી છે એને પણ ઊંટ ગાડી લઈ અને પાણી ભરવા ટ્રેન આવે ત્યારે જાય છે. આવું વારંવાર નથી થતું, લોકો પાણી માટે દિવસો સુધી રાહ જોતા હોય છે. જો આવું દર વખતે ટ્રેન આવે એવું બનતું જ નથી. કાલે રોજ ટ્રેન આવશે તો આપણે રોજ તેને પાણી ભરવા જશો એવું નથી, ક્યારેક જ ટ્રેન આવે છે. ઘણા લોકો વરસાદના પાણીનો સંગ્રહ કરે છે. આ માટે એક ખાસ પદ્ધતિની ટાંકી બનાવેલી છે. શું તમે જાણો છો ટાંકી એટલે શું, ટાંકી કેવી રીતે બનાવાય છે? તો ચાલો જો તમને સમજાવે છે કે ટાંકી આપણે કેવી રીતે બનાવીએ છીએ. ટાંકી બનાવવા વાળામાં અથવા તો જમીનની અંદર એક ઊંડો ખાડો ખોદવામાં આવે છે, જ્યાં મોટી જગ્યા હોય ત્યાં. આ ટાંકો સિમેન્ટથી પાકો કરવામાં આવે છે. ટાંકીને ઢાંકી દેવામાં આવે છે. અહીંના ઘરના છાપરા ત્રાંસા રાખવામાં આવે છે. આના કારણે વરસાદના પાણીનો સંગ્રહ કરી શકાય છે. વરસાદનું પાણી પાઇપ દ્વારા ટાંકીમાં જાય. પાઇપના મુખ પાસે ગળણી જોડેલી હોય છે, જેથી કચરો ટાંકીમાં ન જાય. આ પાણી ચોખ્ખું કરી વપરાશમાં લેવાય છે. જો ટાંકી કેવી રીતના બનાવાય અથવા તો જો ટાંકી કેવી રીતના પાકી કરી રાખે છે, પછી જે વરસાદનું પાણી હોય ને, આપણે ઘરે પણ જોઈએ છે ને પાણીની પાઇપલાઇન, વરસાદના પાણીની ગોળફી જોઈ કે ઉપરથી ભૂંગળામાંથી વરસાદનું જે ઢાળ આપેલું પાણી હોય, વરસાદનું ઓગાશેલું એ નીચે આવે, તો આપણે પાઇપલાઇન દ્વારા શું કરીએ છીએ, ટાંકા ભર લઈએ છીએ ને. એ આપણે ખાલી નાની એવી જગ્યામાં આપણા ઘરના મકાન પૂરતો ટાંકો બનાવ્યો, પણ જો વાડામાં ટાંકો બનાવ્યો હોય તો એ મોટો હોય, અથવા તો મોટી જગ્યામાં ભૂગર્ભ ટાંકો કર્યો હોય તો એ ખૂબ જ મોટો હોય. અને જો એ પાણી વાપરવામાં આવે તો એ આપણે ઘણો સમય સુધી આપણે પીવામાં અને વાપરવાના ઉપયોગમાં લઈ શકીએ છીએ. અને જો ગળણી રાખેલી છે એટલે જો એની અંદર કચરો તો કઈ ગયો નથી, પછી ઢાંકેલું હોય તો એને આપણે પાણીને પીવામાં ઉપયોગ લઈ શકીએ. હવે જો વિચારો અને કહો, જો આટલો પાઠ આપણને સમજાયો પછી થોડાક પ્રશ્ન જવાબ આપ્યા છે એટલે આપણે બોર્ડ વર્ક પણ સાથે કરતા જઈએ. પાણીના તંગીના કારણે લોકોને કેવી મુસીબતનો સામનો કરવો પડે છે એવા પ્રશ્ન પૂછ્યા છે, બરાબર? તો કે પાણીના તંગીના કારણે લોકોને ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડે છે. પાણી ભરવા દૂર દૂર સુધી જવું પડે છે, પછી પાણી ક્યારેક મળે છે ક્યારેક નથી મળતું, ક્યારેક પાણી ન મળવાના કારણે 3-4 દિવસ સ્નાન નથી થતું, આવા બધા ઘણી મુસીબતનો સામનો કરવો પડે. હવે જો પહેલો પ્રશ્ન છે, માધુના ઘરમાં પાણી કોણ લાવે છે? તો આપણે જોયું ને આગળ પહેલા જ પેરેગ્રાફમાં કે માધુના ઘરમાં એની માતા અને બહેન તળાવમાંથી પાણી લાવે છે. જ્યારે પાણી ભરેલી ટ્રેન આવે ત્યારે એના પિતાજી ઊંટ ગાડી દ્વારા
પાણી લઈ આવે છે હું કેડીમાં બધું સામાન રાખી દી પાણીના વાસણમાં કે પાણી આવે હવે પછી બીજો પ્રશ્ન છે શું પાણી સંગ્રહ કરવાની કોઈ બીજી પદ્ધતિ છે તો કે છે હા મકાનની અંદર જો ધાબાનું વરસાદી પાણી પાઇપ દ્વારા જમીનમાં બનાવે ટાંકીમાં સંગ્રહ કરાય ગામમાં ચેકડેમ બાંધી શકાય તલાવડી બાંધી શકાય જેથી કરીને વરસાદનું ભય છે તો પાણી આપણે અટકાવી શકીએ અને જ્યારે પાણીની તંગી હોય ત્યારે એમાંથી એ પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ અથવા તો ઘણી જગ્યાએ જો ડંકી હોય બોરવેલ હોય આપણે આગળ જોઈએ ને બોરવેલ ડંકી આપણે સામાન્ય જ્ઞાનમાં પણ આવું આવતું તો એ પાણી જે વરસાદનું પાણી હોય ને જો એ બોરની અંદર ઉતારી દેવામાં આવે ને તો બોરની અંદર પાણી ક્યારેય તૂટે નહીં એને રિચાર્જ કઈ રૂપિયા હોય ક્યાં આપણે આપણે ફોનમાં કેમ બેટરી ખરાશ થાય તો રિચાર્જ કરવું પડે છે ચાર્જિંગ કરવું પડે છે ને તો એવી જ રીતે જો બોરની અંદર જે આપણે ભૂગર્ભમાં જે બોર કર્યા હોય ડંકી બનાવી હોય સબમર્સિબલ મૂક્યા હોય તો એમાં પણ જો આપણે વરસાદનું પાણી ઉતારીએ તો તેમાં પાણી આપણે તૂટે નહીં અથવા તો જ્યાં સુધી વધારે પડતો તાપ ન પડે અને વરસાદ નો પ્રમાણ જો સારું એવું લે તો વાંધો ન આવે અને જો વરસાદ બે વર્ષ સુધી થાય નહીં તો એમાં પણ પાણી તૂટી છે એટલે પાણી બચાવવું ખૂબ જ જરૂરી છે ત્રીજું ટાંકીનું પાણી મોટે ભાગે પીવામાં ઉપયોગમાં લેવાય છે કેમ તો કે છે ટાંકીનું પાણી ગાળેલું આપણે જોયું ને હમણાં જ ઢાકેલું હોય આથી પાણીનો પીવામાં ઉપયોગ લઈ શકાય જો પાણી ઢાકેલું હોય અને ગાળેલું હોય તો એ પાણી આપણે પીવામાં ઉપયોગમાં લઈ શકીએ શું તમારા ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ થાય છે જો હા તો કેવી રીતે તમારા ઘરમાં થાય છે તો ના પાડ્યું છે કારણ કે અમારે ત્યાં વરસાદનું પાણી એકઠું કરવામાં આવતું નથી કારણ કે સફળતા ન હોય કોઈને ભૂગર્ભ ટાંકા ન હોય નાના નાના વાસણો હોય એ ભરીએ તો કેટલો ટાઈમ ચાલે એટલે શું કીધું છે પણ જો બાજુના મહોલ્લામાં સોસાયટી વાળાઓએ જે નવું બાંધકામ કરે છે જે લોકો એ દરેક સોસાયટીની અંદર દરેક મકાનની અંદર મોટા જગર ટાંકા બનાવે છે અને એમાં એ પાણીનો સંગ્રહ ધાબાનું વરસાદનું પાણી પાઇપ દ્વારા જમીનમાં બનાવેલી ટાંકીમાં સંગ્રહ કરવામાં આવે છે અને જરૂર પડે તેનો ઉપયોગ કરવામાં આવે છે જે લાંબા સમય સુધી ચાલે છે પાંચમું માધવના ગામમાં લોકો પીવાનું પાણી ક્યાંથી ભરી લાવે છે તો જો માધવના ગામમાં લોકો પીવાનું પાણી તળાવમાંથી ભરી લાવે છે જોયું ને આપણે એની માતા અને બહેન તળાવે પાણી ભરવા જાય છે તે ગામથી ઘણું દૂર છે એટલે ચાલીને જાય છે પગમાં ફોલ્લાઓ પડી જાય છે ક્યારેક પગ વધારે દુખે ક્યારેક તેઓને પાણી ટ્રેન દ્વારા મળે છે ક્યારેક ત્યાંને ત્યાં પાણી પીવાના પાણીની ટ્રેન આવે છે જુઓ હવે આપણે પેજ નંબર 146 જોઈશું બોલો બધા માધુની જેમ જ સરોજ પણ તેના ઘરમાં પાણીની તંગી અનુભવે છે જો પહેલા જે બે પેજ જોયા એ માધુના હતા કે ત્યાં રાજસ્થાનમાં બાજરપુર ગામમાં કેટલી બધી પાણીની તંગી છે આપણે તો આવું ક્યારે જોયું ન હોય જો જે લોકો બિચારા રણ પ્રદેશમાં રહેતા હોય પાણી માટે વલખા મારતા હોય એને ખબર હોય કે પાણી શું છે એટલે જુઓ પછી હવે અહીંયા જો માધુની જેમ સરોજ પણ તેના ઘરમાં પાણીની તંગી અનુભવે છે તે રામનગરમાં રહે છે દિવસમાં માત્ર અડધા કલાક માટે જ પાણી આપવામાં આવે છે વિસ્તારના બધા લોકો એક જ નળ ઉપરથી પાણી મેળવે છે શું તમે વિચારી શકો છો કે એને શું અગવડ થાય છે જો ત્યાં તો ઘરે ઘરે પાણી આવતું નથી ફક્ત એક જ દિવસમાં એક જ વાર અને અડધો જ કલાક પાણી આપે છે એમાંથી એ નળેથી બધાએ પાણી ભરવાનું આપણે પેલા હતું તમને ખ્યાલ હોય તો પેલા છે ને ટેમ્પોસ કહેતા ત્યાં પાણી ભરવા જતા એક ચોક હોય ને ચોક ત્યાં એક નળની લાઇન ગોઠવી દીધી હોય એમાં ત્રણ ચાર નળ આ બાજુ ત્રણ ચાર નળ હોય એ બાજુ ફિટ કરી લો અને ત્યાં આપણે પાણી ભરવા બધા લોકો ત્યાં જવું પડે વારો આવે ન આવે ગળદી થાય ધક્કામુક્કી થાય ઝઘડા થાય આપણે ઘણી વાર એવું જોયું હશે અત્યારે પણ આપણે આપણી સોસાયટીની આસપાસ ક્યાંક એવા તો ટેમ્પોસ મૂકેલા જ હોય છે જ્યાંથી આપણે પાણી ભરવા ઘણા લોકો પાણી ભરતા હોય છે આપણે તો સારું છે કે ઘરે નળ આવે છે એટલે આપણને આ કઈ ખબર પડતી નથી પણ આ પાઠ જો આપણે સમજી લેશું ત્યારથી આપણે એવું નક્કી કરશું કે આપણે આજથી પાણીનો બચાવ કરીશું સ્કૂલમાં શાળામાં જઈએ ત્યારે ઘરે અથવા તો બહાર કોઈ પણ સ્થળે ગયા હોય તો આપણે પાણીને બગાડીશું નહીં જો વિચારો પાણી ન હોય તો શું અગવડ પડે તો જીવન જીવવું જ મુશ્કેલ પડે આપણે કીધું ને કે શું વિચાર મેં તમને કીધા કે પાંચ તમારે લખવાના છે પાણી વિશે તો પાણી છે તો જીવન છે જળ એ જ જીવન એવા સુવિચાર આપણે લખીએ
પણ જો પાણી ન હોય તો તો ચાલો આ તમારે મોઢે લખવાનું છે લખો પહેલું રાંધી ન શકાય અહીંયા જો ચાર ખાના આપ્યા છે ને એ લખો બીજું સ્નાન કરી ન શકાય ત્રીજું તરસ છીપાવી ન શકાય ચોથું વનસ્પતિ સુકાઈ છે તો આ બધા પાણી ન હોય ને એના અગવડતાના કારણો આપણે લખવાના છે સરોજની નળથી પાણી ભરવાનું હોય છે જ્યારે પણ તેને તક મળે તે પોતાનો ઘડો ભરે પછી ભલે પછી ટીપું ટીપું પાણી મળે જોવોજી સરોજને ગમે ત્યારે જે લોકોને ઘરે પાણી ન મળતું હોય ને બિચારાને આખો દિવસ પાણી ભરવામાં જ જાય કે વાથી પાણી ભરી આવે વાથી પાણી ભરી આવે છતાંય પાણી પૂરું થાય નહીં અને જો સરોજને જયારે પણ પાણી ભરવાનો મોકો મળે ને તો એ પોતાનો ઘડો જોવોજી એમાં શું કીધું છે ચિત્ર જોવોજી ઘડો ભરે અને પછી ભલે ને માટે ટીપું પાણી આવતું હોય પણ તે પોતાનો ઘડો ત્યાં રાખે છે ટીપે ટીપે પણ સરોવર ભરાય કાંકરે કાંકરે પાર બંધાય આવી કહેવતું આપણે બોલતા હોઈએ છીએ તો જો ચિત્ર જો અહીંયા એક ચમચી એવી છે એમાં ટીપા છે પછી અહીં એક વાટકો આપ્યો છે અહીંયા એક ડબલું આપ્યું છે ટબ આપ્યું છે અહીંયા એક ડોલ આપી છે તો આ બધું કેવી રીતના ભરાય જો અહીંયા એનું બતાવ્યું છે જો એક ચમચી કેટલા ટીપાથી ભરાશે તો વિચાર કરો જે કેટલા ટીપાથી ભરાય પાંચ થી આઠ તો એમાં તમે લખો આઠ ટીપા ગમે ત્યાં લખી નાખો જે ખાનું આપ્યું છે એમાં જો ગમે ત્યાં કે આમ ગમે ત્યાં નહીં પણ અહીંયા લખી નાખવાનું આઠ પછી એક છે વાટકો એક વાટકી ચમચી થી ક્યારે ભરાય છે કેટલી ચમચી વાટકીમાં નાખીએ તો ભરાશે ચાલો ઘરે કરવા માંડજો આ બધું જાતે કરવાનું છે તમારી બરાબર ને પછી એક નાવાનું ડબલું છે એ કેટલી વાટકી થી ભરાશે ચાલો ઘરે બધાએ આ ગણવાનું છે જેમ મેં ચમચી નું કીધું એમ વાટકી ડોલ અને ડબલું તમારે જાતે ગણીને સંખ્યા લખવાની છે તમે જોયું કે આપણે ટીપે ટીપે કેટલું પાણી મળે છે ઘણું બધું થોડી વાર જો ટીપું ટીપું પાણી વહ્યું જાય તો ક્યારેક એક ડોલ પાણી આરામથી મળી જાય અને પાણી વહી જાય તો કામ ન આવે જો આપણે ડોલ અહીંયા રાખી હોય તો આપણે ડોલે પાણીનો ઉપયોગ કરી શકીએ હવે વિચારો અને કહો ટીપે ટીપે પાણી લીક થાય તો કેટલું પાણી બગડે જો જેવી રીતે આપણે થોડું થોડું પાણી ભેગું કરી ડોલ ભરાણી ચમચી ભરાણી વાટકો ભરાણો ડબલું ભરાણો અને ડોલ પણ ભરાણી જો હવે આ જ પાણી બગડતું હોય તો કેટલું પાણી બગડે વિચાર કરો જી તો વિચારો અને લખો જુઓ એક છોકરો છે જો પાણી નળ ટપકતો છે અને એક છોકરો છે એ નળ ખુલ્લો રાખીને બ્રશ કરે છે તો આવું કરવું જોઈએ નહીં આપણને ચિત્રમાંથી પણ ઘણું શીખવાનું છે ટપકતા નળને રિપેર કરવો જોઈએ અથવા તો બદલાવવો જોઈએ અથવા તો પાણી વેતું મૂકી અને બ્રશ કરવું જોઈએ નહીં ગ્લાસ ભરી લોટો ભરીને બ્રશ કરવું જોઈએ પછી હવે જે આજે પ્રશ્નના જવાબ છે વિચારો અને લખો એ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં કરીશું જેથી કરીને બોર્ડમાં આપણે પ્રશ્નના જવાબ લખી શકીએ અને તમારે આ બધા પ્રશ્નના જવાબ છે નોટબુકમાં લખવાના છે આ જ પાઠના પ્રશ્ન જવાબ છે એટલે આ પ્રશ્ન જવાબ હવે પછી પાઠ પૂરો થઈ ગયા પછી જે હું પ્રશ્ન જવાબ કરાવું છું એમાં આ પ્રશ્ન આવશે નહીં એટલે આ તમારે પાંચે પાંચ લખી લેવાના છે અને પાકા પણ કરી લેવાના છે તમારી ફેરબુકમાં લખી લો અને પાઠને બરાબર ધ્યાન દઈને સમજો બરાબર હવે આના પછીનું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું થેન્ક યુ